मित्रों जनाब कुतुबुद्दीन मोरलिंग बॉयज प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। जेमा आज आप तासे धोरण छ विषय गणित जेमा प्रकरण 11 बीज गणित जेमा आपणे स्वाध्यायपोथी कार्य जोवाना छे। भाग एक जे विद्यार्थीओ पासे स्वाध्यायपोथी होय ते स्वाध्यायपोथी में लखे ने स्वाध्यायपोथी न होय तेमणे गणितनी नोटबुक में लखवानुं छे। चलो प्रकरण 11 बीज गणित प्रश्न एक प्रत्येक विधान साचु बने ए रीते खाली जगह पूरो। नंबर एक जो एन बराबर एक हो तो छ एन बराबर खाली जगह थाय तो आप आगे बधुं शीखी ज गया छे। जे एन छे ते अहींया मूकीने गुणाकार एटले छ एक छ एटले छ थाय एटले खाली जगह में छ। बे जो दिवासरी संख्या माटे एन लईए तो दिवासरी वडे झेड आकृति रचवा माटेनो नियम खाली जगह बने केटली छे दिवासरी 3 એટલે 3 એન। નંબર 3 જો દિવાસળી સંખ્યા માટે એન લઈએ તો દિવાસળી વડે ઈ આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને તમે જો દિવાસળી કેટલી છે 1 2 3 4 અને 5 એટલે 5 એન। નંબર 4 એક પેટીમાં 12 સફરજન છે તો એન પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો 12 એન। 5 એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો કેટલી હોય 5। 6 ચોરસની પરિમિતિનું સૂત્ર 4 × 4 = 4 એન। હવે વિદ્યાર્થી મિત્રો તમે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ પણ લખી શકો છો। 7 લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 × લંબાઈ વત્તા પહોળાઈ તમે લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ વત્તા પહોળાઈ પણ લખી શકો છો। નંબર 8 જો નિયમિત ષટ્કોણની બાજુની લંબાઈ એલ હોય તો તેની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા બને નિયમિત ષટ્કોણ ષટ્કોણની બાજુ 6 ને લંબાઈ એટલે 6 એલ। 9 ઘનની ધારની લંબાઈ એલ હોય તો બધી જ ધારોની કુલ લંબાઈનું સૂત્ર ખાલી જગ્યા બને તો કેટલી 12 એલ। 10મી વાય ને 2 વડે ગુણી 1 બાદ કરતાની અભિવ્યક્તિ ખાલી જગ્યા છે વાય ને 2 વડે એટલે 2 વાય 1 બાદ કરતા એટલે -1 એટલે 2 વાય - 1 છે। 11 3x/2 ને શબ્દમાં ખાલી જગ્યા લંબાવો એટલે કે અહીંયા છે તો એક્સના 3 ગણાને 2 વડે ભાગતા બાબા એક્સના 3 ગણાને 2 વડે ભાગતા। ચલો આગળ 12 2x - 3 = 11 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો જો અહીંયા દાખલો કહીને બતાવેલો છે અહીંયા 2x અને એની સાથે -3 છે તો બાજુ બદલીએ ડાબેથી જમણે એટલે 2x = 11 + 3 એટલે 2x = 14 એટલે અહીંયા ગુણાકારમાં છે એટલે x = 14/2 એટલે 2 × 7 = 14 એટલે આવશે x = 7 એવી રીતે 13 5x/3 = 10 તો x = ખાલી જગ્યા તો તમે જુઓ 5x = 10 × 3 બરાબર અહીંયા ભાગાકારમાં છે તો ગુણાકારમાં એટલે આવશે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 5x = 30 10 × 30 માટે x = 30/5 એટલે 5×6 = 30 એટલે 14મી 3x + 4 = 10 સમીકરણમાં ચલ ખાલી જગ્યા છે તો x છે। ચલો પ્રશ્ન 2 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 1 જો એન બરાબર 2 હોય તો 4n = ખાલી જગ્યા થાય તો ખાલી જગ્યામાં જવાબ આવશે 8। જો 2 જો દિવાસળી સંખ્યા માટે એન લઈએ તો દિવાસળી વડે એફ આકૃતિ રચવા માટે નિયમ ખાલી જગ્યા બને તો 4n। આગળ 3 જો દિવાસળીની સંખ્યા માટે એન લઈએ તો દિવાસળી વડે એ આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને તો જવાબ આવશે 6n। તમે દિવાસળી અહીંયા ગણી શકો છો। 4 જો 1 બાસ્કેટમાં 24 નારંગી હોય તો એન બાસ્કેટમાં નારંગી સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા છે 24 ને તે નારંગીની સંખ્યાનો બાસ્કેટમાં જે નારંગી છે તે એન તો 24n તો અહીંયા આવશે 24n। વિદ્યાર્થી તમારે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે। 5 એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય તો જવાબ આવશે 7। 6 a + b + b એ સરવાળામાં ખાલી જગ્યા નિયમ સૂચવે છે સમૃદ્ધતાનો ક્રમનો કે જૂથનો બાબા વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા જુઓ બાબા શું આવશે ક્રમનો વિદ્યાર્થી મિત્રો બરાબર દેખાય છે a + b અને b + a એટલે સરવાળામાં ખાલી જગ્યા નિયમ સૂચવે છે તો ક્રમનો કયો નિયમ આવશે ક્રમનો નિયમ આવશે અહીંયા જૂથનો આવશે નહીં એટલે ખાલી ફક્ત આપણે ક્રમનો લખવાનો છે। ચલો આગળ 7 a × b / b × a ગુણાકારમાં ખાલી જગ્યા નિયમ સૂચવે છે સમૃદ્ધતાનો ક્રમનો કે જૂથનો તો ક્રમનો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો। ચલો 8 a × b / c / a × b / a × c એ ગુણાકારનું ખાલી જગ્યામાં વિભાજન સૂચવે છે
गुणाकार सरवाड़ा के बाद बाकी तो जवाब आवशे सरवाड़ा। चलो आगळ जोईए। जो अष्टकोणनी बाजू लंबाई एल हो तो अष्टकोणनी परिमिति शोधवानो नियम, खाली जगह बने तो चार एल वत्ता आठ वत्ता एल के आठ एल, तो जवाब आवशे आठ एल। दस एक्स ने छ वड़े गुणी बे बात करता नी अभिव्यक्ति खाली जगह छे, जो छ एक्स ओछा बे, आमांथी जवाब आवशे छ एक्स ओछा बे। अग्यार बे एक्स ओछा एक छेदमां तीन बराबर तेर ए खाली जगह छे। विधान समीकरण के वाक्य तमे जुओ, अहीं चल पण छे ने बराबरनुं चिन्ह पण छे एटले आवशे समीकरण। बार वायमां तीन उमेरी बे वडे भागतानी अभिव्यक्ति खाली जगह छे। वायमां तीन उमेरी बे वडे भागता तो क्यों आवशे, वायमां तीन उमेरी बे एटले वाय वत्ता तीन छेदमां बे तेर। सात एक्स ओछा एक बराबर तेरनो उकेल खाली जगह छे। अहीं हूँ तेर वत्ता एक करूँ एटले चौदह, चौदह भाग्या सात एटले के बे, जवाब आवशे बे। चौदह खाली जगह समीकरण छे, तमे जुओ तीन एक्स ओछा एक ने आ असमतानुं चिन्ह पांच, अहीं तीन एक्स वत्ता बे बराबर सात, अहीं पण तमे जुओ અહીંયા ચલ છે પણ બરાબર ચિહ્ન નથી, અહીંયા ચલ પણ છે ને બરાબરનું ચિહ્ન પણ છે, અહીંયા ચલ છે પણ બરાબરનું ચિહ્ન નથી, એટલે આ બે તો આવશે નહીં, એટલે આવશે ત્રણ એક્સ વત્તા બે બરાબર સાત। ચલો પંદર ખાલી જગ્યા સમીકરણ નથી, બે એક્સના છેદમાં ત્રણ બરાબર છ, ચાર એક્સ વત્તા એક બરાબર એકવીસ, પાંચ એક્સ ઓછા એક ને આ જે દેખાય છે બરાબર ચિહ્ન તો અસમતાનું એટલે કે નવ, એટલે જવાબ આવશે આ જે સમીકરણ નથી। નવ એક્સ વત્તા ચાર બરાબર પાંચમાં ચલ ખાલી જગ્યા છે, ચલ આવશે એક્સ, એટલે આમાંથી આવશે એક્સ। પ્રશ્ન ત્રણ, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। એક, જો દિવાસળની સંખ્યા માટે એન લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા માટેનો નિયમ ખાલી જગ્યા બને, આઠના છેદમાં એન, એનના છેદમાં આઠ, આઠ વત્તા એન કે આઠ એન, તો આઠ એન, અહીંયા આવશે ડી। બે, જો કોઈ એક નોટબુકની કિંમત રૂપિયા વીસ હોય તો એન નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને, એ પાંચ એન, બી દસ એન, સી વીસ એન, ડી વીસ વત્તા એન, એટલે આવશે સી વીસ એન। ત્રણ, એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા ત્રણ ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય, એ છ, બી સાત, સી નવ, ડી પાંચ, એટલે આવશે બી સાત, એટલે અહીંયા બી। એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા ચાર ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય, એ નવ, બી આઠ, સી સાત, ડી બાર, એટલે એ નવ, એટલે એ પાંચ। એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા ત્રણ ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય, એ આઠ, બી બાર, સી સાત, ડી ટેન, એટલે ડી, બરાબર અહીંયા છ। દિવાસળીના ઉપયોગથી તમે જુઓ એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ, તમે જોઈ લો એક બે ત્રણ ચાર અને પાંચ, તો અહીંયા જુઓ પાંચ ચાર ત્રણ અને છ, એટલે આવશે એ પાંચ। સાત, છ વત્તા સાત બરાબર સાત વત્તા ખાલી જગ્યા, તો તમે જુઓ અહીંયા તેર, સાત, છ ને એક, તો કેટલા આવશે છ, એટલે અહીંયા લખવાનું સી। આઠ, તેર ગુણ્યા પંદર બાર, પંદર ગુણ્યા કેટલા આવશે તે, બરાબર અહીંયા આવશે એ। નવ, દસ ગુણ્યા કાઉન્સમાં આઠ વત્તા છ બરાબર દસ ગુણ્યા આઠ વત્તા ખાલી જગ્યા ગુણ્યા છ, વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ દસ આઠ વડે પણ ગુણાશે અને છ વડે પણ ગુણાશે, તો અહીંયા આઠ વડે તો ગુણાકાર થઈ ગયો, તો છ વડે બાકી એટલે અહીંયા આવશે દસ, તો તમે જુઓ વિકલ્પ છ, દસ, આઠ અને સો, એટલે દસ આવશે, એટલે બી। વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાયપતિ કાર્ય અધૂરું છે, મેં ફરીવાર કહું છું કે જેની પાસે સ્વાધ્યાયપતિમાં લખીને ન હોય તો ગણિતની નોટબુકમાં લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો ઘરે છો એટલે ઘડિયાળનું વાંચન ચાલુ રાખવાનું છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઇક કરવાનું, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।